ચાલો ગાઈએ ગીતડું. ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી, હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી, ગળિયા ગળિયા શેરડીઓના સાથા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે, કોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગરની હોડી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી, સૌથી માળા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. તમને પણ તમારા મિત્રોની દોસ્તી યાદ આવી જ ગઈ હશે, બરાબર? તો હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ. વાંચો અને લખો. આપણને જગ્યા આપી જ છે લખવા માટેની, તો આપણે પહેલાં વાક્ય વાંચીશું અને સારા અક્ષરે એને ફરીથી લખીશું. પહેલું વાક્ય છે, બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો. બીજું છે, વર્ગમાં છોકરીઓ તનુને લાડુ લાડુ કહી મસ્કરી કરવા લાગી. ત્રીજું, કાચબાની પીત પથ્થર જેવી હોય છે. ચોથું, રીતાએ ઠપ્પો રમતા જત દઈને સુનિલને શોધી કાઢ્યો. પાંચમું વાક્ય છે, નકામી વસ્તુમાંથી કંઈક નવું બનાવવા અક્કલ વાપરવી પડે. એના પછી છેલ્લું વાક્ય એટલે કે છઠ્ઠું વાક્ય છે, આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. બરાબર, આ શબ્દને આપણે વાંચવાનું છે અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે. એના પછીની પ્રવૃત્તિ પણ લખવાની જ છે. પહેલાં આપણે એને સમજીએ પછી લખીશું. તો પ્રવૃત્તિ છે, જુઓ અને લખો. પહેલું આપ્યું છે આપણે ચચ્છ. તો બે શબ્દો અલગ પાડ્યા છે, બે બોક્સ આપણે આપ્યા છે નીચે. એક તો એમાં છે ચ, આખો ચ અને છ. હવે બંને શબ્દોને ભેગા કર્યા છે બીજા બોક્સમાં, ચ અને છને. બીજું અને ત્રીજું બંને સરખા જ બોક્સમાં છે, જુઓ, ચ અને છ દેખાય છે આપણે. અને કઈ રીતે લખાયો છે, તો ચ ને છેલ્લા બોક્સમાં શું કર્યું છે, અધૂરો કર્યો છે. એની દાંડી જે છે, દાદાજીની લાકડી, જે તમે પહેલાં બીજા ધોરણમાં શીખી ગયા કે એને શું કહેવાય, દાદાજીની લાકડી, તો એ દાંડી, એ લાકડીને દૂર કરી છે અને ચ અને છ ને જોડવામાં આવ્યા છે. એટલે વંચાશે, શું વંચાશે, ચચ. કઈ રીતે લખાય એ આપણે આપ્યું છે, તો આ રીતે પહેલા નંબર પર આ રીતે અડધો વળાંક કરવાનો છે, પછી ર પારવાનો છે બીજા બોક્સમાં કયું છે, અને આ રીતે ચ ને છ ને જોડવાનો છે. બરાબર, કઈ રીતે લખાય એ આપણે અહીં આપ્યું છે. એ પ્રમાણે બીજો શબ્દ આપ્યો છે આપણે શ્ર. તો શ્ર એટલે સસણાઈનો શ અને આ શ્ર, બેને અલગ અલગ બોક્સમાં લખ્યા છે કે આ બે શબ્દથી બને છે. પછી છે શ અને ન. શ ન આ બે શબ્દોને છૂટા કર્યા છે અને જોડવાથી બને છે શ્ર. અને એની નીચે લખ્યું છે પહેલો બીજો ત્રીજો નંબર મારીને કઈ રીતે શ્ર લખાય એ આપણને બતાવ્યું છે. આપણે એ પ્રમાણે શ્ર ને દોડતા શીખવાનું છે. બરાબર, ત્રીજું આપણને આપ્યું છે સ્વ. તો સ્વ શબ્દ શ અને વ શબ્દથી બનતો શબ્દ છે, એટલે બે શબ્દોને છૂટા પાડ્યા છે, સ અને વ. બીજા બે ખાનામાં પણ લખ્યું છે સ અને વ. અને છેલ્લા ખાનામાં કઈ રીતે લખાય, શ અને વ ને જોડતા કયો શબ્દ બને છે, સ્વ. અને નીચે આપણને આપી છે પેટર્ન, એક બે ત્રણ બોક્સમાં નંબરો લખીને કે સ્વ આપણે કઈ રીતે લખી શકીએ.
बराबर। आ रीते तमारे स्व लखवानी प्रेक्टिस करवानी छे। ओके मित्रों, तो आवता वीडियो में आपणे चच श्र श्व ना शब्दों आपणे वाँचीशुं अने आपणे ए शब्दों ने शोधीने नीचे लीटी पण करीशुं। ओके, तो हवे फरीथी मळीशुं आपणे नवा वीडियो साथे। ओके, बाय।